हेलो विद्यार्थी मित्रों, नमस्कार। पॉजिटिव क्लासेस में आपनो हार्दिक स्वागत छे। आजनो आपनो लेक्चर छे धोरण 11 कॉमर्स, एना विषे आपणे थोड़ी माहिती मेळवानी छे। धोरण 10 तमे सारी रीते पास कर्यो ए बदल आप सौने खूब खूब अभिनंदन। अने हवे धोरण 10 पास कर्या पछी तमारी पासे घणी बधी लाइनो होय छे, तो धोरण 10 पछी अदर कोर्स घणा बधा आवे छे, साइंस कॉमर्स आर्ट्स डिप्लोमा। हवे तमे साइंस कॉमर्स आर्ट्स ने अंदर घणी वखत गूंचवाता होय छे विद्यार्थीओ। आर्ट्स में तो ओछा जवा वाला होय छे, पण साइंस अने कॉमर्स जे एवी लाइन छे के विद्यार्थीओ असमंजसमां होय छे कि शुं करवुं, कई लाइन चूज करवी। पण तमे बधाए कॉमर्स चूज करवुं छे तो ध बेस्ट, कि कॉमर्स नो विद्यार्थी ए एवुं कहेवाय कि क्यारे क्यांय पाछो पड़तो नथी, गमे त्यांथी कॉमर्स नो विद्यार्थी आगळ निकळीने बतावे छे। कारण कॉमर्स नो नॉलेज एवुं छे, कॉमर्स ने अंदर जाओ छो तो तमारी पासे फरी पाछा ऑप्शन आवे छे। धोरण 11-12 कॉमर्स कर्युं, त्यार पछी 11-12 कॉमर्स पछी बीकॉम, बीबीए, बीसीए અને અધર એમએસસીઆઈટી ઘણા બધા એવા કોર્સ આવશે, એમાં ફરી પાછું તમારે સિલેક્શન કરવાનું આવશે। હવે કોમર્સની અંદર તમે જો બીકોમ ચૂઝ કર્યું તો બીકોમની અંદર એ ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બરાબર છે। બીકોમ કર્યું પછી તમે એમકોમ કરી શકો છો, અને એમકોમ પછી તમે નેટ સ્લેટ ક્લિયર કરી અને પ્રોફેસરની એક્ઝામ પણ આપી શકો છો। એટલે કે નેટ સ્લેટ ક્લિયર કરવાથી તમે એક કોલેજના એઝ અ પ્રોફેસર તરીકે જોબ કરી શકો છો। બીબીએ, બીસીએ કરીને પણ નેટ સ્લેટ થઈ શકે છે, બીસીએ પછી એમસીએ। તો આ જે કોર્સ છે એ ધ બેસ્ટ। હવે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ તમે આપો, એના માટે જો તમે કોમર્સના સ્ટુડન્ટ છો તો તમારે જે કંઈ ભણવામાં આવે છે ને એ જ વસ્તુ, સમજો વિદ્યાર્થી મિત્રો, જે વસ્તુ તમારે ભણવામાં આવે છે એ જ વસ્તુઓ તમારે એ એક્ઝામની અંદર પૂછાતી હોય છે, અધર ઓછું પૂછાતું હોય છે। કેમ કે કોમર્સનું જે નોલેજ છે એ તમામે તમામ પોસ્ટ માટે ઉપયોગી હોય છે। તમે LLB કરો છો, PSIની જે જોબ છે કોન્સ્ટેબલ તરીકે, તો તમે ધોરણ 12 પછી તરત જ કોન્સ્ટેબલની એક્ઝામ જે આવે છે એ આપી શકો છો, તલાટીની એક્ઝામ આપી શકો છો, બેંકની અંદર જોબ કરવા માટે તમે એક્ઝામ આપી શકો, ત્યાર પછી UPSC, GPSC, ITI, અધર અધર કેટલી બધી એવી તમારી પાસે લાઈન હોય છે, ને એ બધી જ ગવર્મેન્ટ એક્ઝામ તમે જ્યારે આપો છો ત્યારે તમને જે આ તમારું કોમર્સનું નોલેજ છે એ બહુ ઉપયોગી થતું હોય છે। એટલે કોમર્સનો વિદ્યાર્થી છે એ એવું કહેવાય કે આ દેશનો રાજા ગણાય। વિદ્યાર્થી મિત્રો, કોમર્સ એ એવી એક લાઈન છે કે જ્યાં તમને કંઈક ને કંઈક હજારો એવા ધંધાઓ છે કે તમારા વગર ચાલવાના નથી। મોટી મોટી કંપનીઓ એવી છે કે જે કોમર્સના વિદ્યાર્થી વગર ચાલશે નહીં, ભલે સાયન્સ કેમિકલની ફેક્ટરી છે કે ગમે એની ફેક્ટરી છે, પણ એ ફેક્ટરીની અંદર કામ કરનાર જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એ ક્યાંનો હશે? એ કોમર્સમાં જ ભણેલો હશે। તમે આની અંદર CA, CS, CA એટલે મીન્સ કે તમે જે CA કોર્સ કરો છો, હવે CA જે બનેલો વિદ્યાર્થી હોય ને એ વિદ્યાર્થી મિત્રો એક સાઇન કરવાના લાખ લાખ રૂપિયા લેતો હોય છે, વિચાર તો કરો। એટલે કોમર્સની વેલ્યુ ક્યારેય ઓછી ગણવાની નથી। હવે કોમર્સ લીધું છે તો બહુ સારું છે, અને હું એક વખત ફરી વખત ધોરણ 10 જે તમે પાસ કર્યું છે એના માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। હવે આજનો આપણો વિષય છે, કોમર્સના વિષય તો તમે બધા જાણો જ છો, તો ફરી એકવાર હું કહી દઉં, ઇકો, BA, સ્ટેટ, એકાઉન્ટ, ઇંગ્લિશ, ગુજરાતી, આ જે છે એ કોમર્સના સબ્જેક્ટ છે, બરાબર છે। હવે એ કોમર્સના સબ્જેક્ટની અંદર આપણો સબ્જેક્ટ છે BA, એટલે કે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, વાણિજ્ય સંચાલન। હવે આ વાણિજ્ય સંચાલનની અંદર 11 કોમર્સની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં તમારે શું ભણવાનું છે? તમે આજ સુધી આ વિષય વિદ્યાર્થી મિત્રો ક્યારેય ભણ્યા નથી, તમારા માટે એકદમ નવો સબ્જેક્ટ છે, કે આની અંદર શું આવે છે, કે વાણિજ્ય વ્યવસ્થા એટલે શું, સંચાલન એટલે શું,
વાણિજ્ય વ્યવસ્થા વિશે તમારે આ બધું જ અહીંયા ભણવાનું આવશે ધોરણ 11 માં અને સંચાલન જે છે મેનેજમેન્ટ એ ધોરણ 12 ની અંદર બધી વસ્તુ એની ભણવાની આવશે સંચાલન કોને કહેવાય સંચાલનનો ઉદ્ભવ ક્યારે થયો હતો સંચાલન તો વિદ્યાર્થી મિત્રો એવું કહેવાય છે કે પ્રાચીન યુગ છે કે પાષાણ યુગથી આદિમાનવ હતો ને એ પણ સંચાલન કરતો હતો તમને એવું લાગશે કે આદિમાનવ કેમ સંચાલન કરતો હતો તો કે શિકાર કરવા માટે એક વ્યક્તિથી શિકાર થવાનો જ નથી સ્વાભાવિક છે શિકાર મોટું મહાકાય પ્રાણી છે તો એનો શિકાર કરવા માટે આપણે કોની જરૂર પડશે વધારે વ્યક્તિઓની જરૂર પડે અને જ્યારે એક કરતાં વધારે વ્યક્તિઓ હોય ને ત્યારે જ મેનેજમેન્ટ થાય ત્યારે જ સંચાલન થાય તો આપણે શું કરવાનું છે કે વધારે વ્યક્તિઓ ઉપર મેનેજમેન્ટ કરવામાં આવે છે એ કઈ રીતે કરવાનું છે કેવી રીતે કરવાનું છે એ આપણે ધોરણ 12 ની અંદર ભણવાનું છે આદિમાનવ તો શિકાર કરવા માટે પણ પહેલાં આયોજન કરતા હતા એકબીજાને માર્ગદર્શન આપતા હતા દોરવણી સંકલન અંકુશ આ તમામ વસ્તુ થતી હતી એટલે એવું નથી કે આ સંચાલન છે એ અત્યારે જ ઉદ્ભવેલું છે નહીં સંચાલન છે એ છે કે પ્રાચીન યુગથી ચાલ્યું આવે છે અને અહીંયા આપણે શું ભણવાનું છે આપણે ધોરણ 11 ની અંદર વાણિજ્ય વ્યવસ્થા એટલે કે આપણે ધંધા વિશે તમામ માહિતી મેળવવાની છે આપણા જે ચેપ્ટરો છે કે ધંધાનું સ્વરૂપ હેતુ અને કાર્યક્ષેત્ર આપણું પહેલું ચેપ્ટર છે એની અંદર તમારે આર્થિક પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ ધંધો વ્યવસાય વેપાર વાણિજ્ય આ તમામ વિશે આપણે માહિતી આવશે આર્થિક પ્રવૃત્તિ એટલે શું તો કે જ્યાં નફાનો ઉદ્દેશ હોય એને આર્થિક જ્યાં નાણું સંકળાયેલું હોય એને કહેવાય આર્થિક પ્રવૃત્તિ જોજો ધંધો કોને કહેવાય તો કે નફાના ઉદ્દેશથી કોઈ પણ વસ્તુ થાય નફો જ્યાં હોય ત્યાં ધંધો હોય નફાના ઉદ્દેશથી થતી આર્થિક પ્રવૃત્તિ એટલે શું ધંધો બરાબર ને એટલે કે અહીંયા તમારે બીજા ચેપ્ટરની અંદર તમારે બેંક વિશે જો આજ સુધી તમે હવે કોમર્સની અંદર આવ્યા તો તમને ખબર હોવી જોઈએ કે વીમો શું છે બેંક શું છે ધંધો શું છે કંપની શું છે તો એ તમામ વસ્તુ વિશે તમને માહિતી અહીંયાથી પ્રાપ્ત થશે એટલે કે તમને બેંક વિશે જો ધંધા કે સેવાઓ એક છે એની અંદર તમને વીમા વિશે માહિતી મળશે ત્યાર પછી આ બેની અંદર તમારે બેંક વિશે તમને તમામ માહિતી મળશે જેમ કે અંદર ચાલુ ખાતા પછી બાંધી મુદતના ખાતા આ બધા વિશે તમને રિકરિંગ ખાતું આ તમામ વિશે માહિતી તમને આ ચેપ્ટરની અંદરથી મળશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો માહિતી સંચાર એટલે શું એક વ્યક્તિ બીજી વ્યક્તિ દ્વારા જે માહિતીની આપ લે થાય છે એની વાત છે એટલે માહિતી સંચાર ઈ કોમર્સ આઉટસોર્સિંગ ત્યાર પછી ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો એક અને બે એની અંદર કંપની સ્વરૂપ અને વ્યક્તિક માલિકીથી માંડી અને કંપની સ્વરૂપ સુધીની તમામે તમામ માહિતી તમને આની અંદરથી મળશે ત્યાર પછી જાહેર ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો જાહેર ક્ષેત્ર એટલે શું જે ક્ષેત્રો છે સરકારની માલિકીના છે જાહેર ત્યાર પછી ખાનગી ક્ષેત્ર એટલે કે જે ક્ષેત્રો ક્યાંના છે પ્રાઇવેટ કંપનીઓના છે મતલબ ખાનગી લોકો દ્વારા જે ચાલે છે એ અને ત્યાર પછી છે વૈશ્વિક એટલે કે વૈશ્વિક લેવલે જે કોઈ સાહસો છે એની વાત એટલે આ વિશેની માહિતી તમને અહીંયાથી મળશે ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો મૂડી તમને ક્યાંથી મળે છે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર વળી ત્યાર પછી આંતરિક વેપાર એટલે કે દેશની અંદર થતો વેપાર આંતરરાષ્ટ્રીય વેપાર એટલે એકબીજા દેશ વચ્ચે થતો વેપાર અને ધંધાની સામાજિક જવાબદારી એટલે કે આ તમામ વિષયો હવે તમારે જે ભણવાનું છે 11 કોમર્સની અંદર તો વિદ્યાર્થી મિત્રો તમને એવું લાગતું હશે કે આવું બધું તો આરામથી આવડી જશે અને તમે જો એક ખાસ વસ્તુ તમને કહું કે તમે એવું માનતા હોય કે તમે યુપીએસસી જીપીએસસીની તૈયારી કરશો તો યુપીએસસી જીપીએસસીની તૈયારી માટે 18-20 કલાકનું રીડિંગ જોઈતું હોય છે તો હવે એવું રીડિંગ તમે કરશો એના કરતાં તો ધ બેસ્ટ કે તમે કોમર્સની અંદર વ્યવસ્થિત જો 11-12 કોમર્સ તમારું પરફેક્ટ વાણિજ્ય સંચાલન અને વ્યવસ્થા વિશે તમે ભણેલા હશો તમારું સ્ટેટ એકાઉન્ટ બધી જ વસ્તુ તમારું ઇકોનોમિક્સ બધું જ નોલેજ જો સારું હશે તમે જો વ્યવસ્થિત રીતે ભણેલા હશો ને તો તમારે 18-20 કલાકની મહેનત નહીં કરવી પડે તમારે એટલી જ વસ્તુ વિચારવાની છે કે જો મારે સારામાં સારું કંઈક મેળવવું છે કંઈક મારે
મેળવવાની મારી ઈચ્છા છે, મારું જે ધ્યેય છે એને મારે પ્રાપ્ત કરવું છે, તો તમારે એક જ વસ્તુ કરવાની છે કે 11-12 કોમર્સને તમારે લાઇટલી લેવાનું નથી. 11-12 કોમર્સમાં હવે ઘણા તમે વિચારો કે ઘણા વ્યક્તિઓ એવું વિચારતા હોય કે 11-12 કોમર્સ છે, કોમર્સની અંદર ટ્યુશન ના રખાવે ચાલે, સ્કૂલમાં ન જઈએ તો ચાલે. અત્યારે એમાંય પાછું આ લોકડાઉનનો સમયગાળો, એટલે ઘણા વાલીઓ બી એવું વિચારતા હશે કે અત્યારે આ કોરોનાને લીધે ધંધા બધાના બંધ છે અને આપણે શું કરશું કે હવે આપણા બાળકોને 11મા ધોરણની અંદર ટ્યુશન નહીં મોકલીએ તો ચાલશે. પણ વિદ્યાર્થી મિત્રો વિચારજો કે 11મું ધોરણ એ તમારા બાલભવન જેવું છે, નવેસરથી એકડો ઘૂંટવાનો છે. અત્યાર સુધી જે ભણ્યા ને એ કંઈ આવવાનું નથી, નવેસરથી એકડો ઘૂંટવાનો. એટલે 11મું ધોરણ એ આપણો પાયો છે, અને પાયો જો આપણો મજબૂત તો આપણી ઇમારત છે ને આખી મજબૂત થશે. પણ આપણો પાયો નબળો, પછી તમે ગમે તેવી અલ્ટ્રાટેક સિમેન્ટ લાવીને નાખો ને તો પણ આપણી ઇમારત ટકી શકશે નહીં. એનું કારણ છે આપણો પાયો નબળો છે એટલે આપણી ઇમારત પડી જશે. પણ આપણો પાયો જો મજબૂત કરવો હોય તો આપણે ધોરણ 11ની અંદર પણ ટ્યુશન રખાવવાનું, સ્કૂલે વ્યવસ્થિત જવાનું, તો જ આપણે આગળ વધી શકીએ અને આપણે આગળની આપણી જે ભવિષ્ય છે એને સોનેરી બનાવી શકીએ. બાકી તો એક વસ્તુ ખાસ વિચારવાની છે કે ટ્યુશન વગર હવે આ દિલ્હી બોર્ડમાં ભણવું એટલે બહુ આકરું છે વિદ્યાર્થી મિત્રો. હવે આજે નાના ધોરણોની અંદર પણ ટ્યુશન ક્લાસીસ રખાવવા પડે છે. એનું કારણ છે કે વિદ્યાર્થીઓ સ્કૂલની અંદર ઘણી વખત વ્યવસ્થિત રીતે ભણતા નથી હોતા, એટલે આપણે ટ્યુશન ક્લાસીસની અંદર જવું પડે છે. અને વ્યવસ્થિત રીતે જો તમે પાયો મજબૂત કરેલો હશે તો ભવિષ્યમાં તમારે ક્યારેય ટેન્શન લેવું પડશે નહીં, કારણ કે ઓછી મહેનતે તમે વધારે સફળતા પ્રાપ્ત કરી શકશો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના લેક્ચરથી આપણે ચેપ્ટર નંબર 1થી શરૂઆત કરીશું અને આજનું જે નોલેજ છે એ તમારા માટે ઉપયોગી બને એવી અભ્યર્થના. થેન્ક યુ.